નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે માનવ ગરિમા યોજના વર્ષ 2024-25 વિશેની વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો આમ તો મિત્રો, મોટાભાગે વર્ષ દરમિયાન જે લોકો છે તે માનવ ગરિમા યોજનાની સૌથી વધુ રાહ જોતા હોય છે. કેમ કે આ માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત જે અલગ અલગ 28 જેટલા વ્યવસાય ધંધાઓ છે તેના માટેની સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. તો તેથી કરી અને દરેક લોકો માનવ ગરિમા યોજનાની રાહ જોતા હોય છે. તો મિત્રો, આ માનવ ગરિમા યોજના અંતર્ગત જે ₹25,000ની સાધન સહાય મળવા પાત્ર થાય છે તેના માટેના ફોર્મ ક્યારે ભરાશે તેના વિશે, તથા આ જે મહિલાઓ માટેની ખૂબ જ ઉપયોગી સહાય યોજના છે, તો આ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ માનવ ગરિમા યોજના અંતર્ગત કોઈ પણ વ્યવસાય ધંધાની સાધન સહાય મેળવવા માંગતા હોય તો તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપણે આગળ જોયું તે પ્રમાણે આ યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના, અને આ યોજના અંતર્ગત નાના મોટા વ્યવસાય ધંધો શરૂ કરવા માટે ₹25,000 સુધીની સાધન સહાય આપવામાં આવે છે. અને આ યોજના માટે લાભ લેવા માટે દર વર્ષે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાવવાનું શરૂ થતું હોય છે. તો ચાલુ વર્ષે ક્યારે ફોર્મ ભરાવવાનું શરૂ થશે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તે પહેલાં આપણે આ માનવ ગરિમા યોજનાની જે માહિતી છે તે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ યોજનાનો લાભ છે તે કોને મળી શકે. તો મિત્રો, જે આ માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમો અને અનુસૂચિત જાતિના લોકોને લાભ મળવા પાત્ર થાય છે. જે પૈકી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ અને વિચરતી તથા વિમુક્ત જાતિના જે ઈસમો છે તેઓને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અને જે અનુસૂચિત જાતિના લોકો છે તેઓને નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ જે માનવ ગરિમા યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે. તો મિત્રો, નાના ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ સાધન સહાયની કિટ્સ આપી તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અરજદાર શ્રીની વયમર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ, અને હાલમાં જે વાર્ષિક આવક મર્યાદા છે તે ₹6,00,000ની નક્કી થયેલી છે. અને તે પૈકી આપણે જોઈએ તો જે અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત જાતિઓ છે તેઓના માટે કોઈ આવક મર્યાદા નથી, અને લાભાર્થી દ્વારા અથવા તો તેના કુટુંબના અન્ય સભ્ય દ્વારા જો આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો તેઓને પુનઃ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. એટલે કે કોઈ પણ લાભાર્થી અથવા તો તેના કુટુંબના કોઈ પણ સભ્ય દ્વારા જો આ માનવ ગરિમા યોજના અંતર્ગત કોઈ પણ સાધન સહાયનો લાભ લીધેલો હશે તો તેમને ફરીથી આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે માનવ ગરિમા યોજના છે તે અંતર્ગત કયા કયા વ્યવસાય ધંધા માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત કડિયા કામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસ રિપેરિંગ, મોચી કામ, દરજી કામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી તથા વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા અને અલ્પાહાર વેચાણ, પંચર કિટ, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ જેવા અલગ અલગ જુદા જુદા 28 વ્યવસાય ધંધા માટે સાધન સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવો હોય તો તેના માટે આપણે કયા કયા આધાર પુરાવાઓની જરૂર રહેશે.
તો તેમ આપણે જોતા જઈએ તો સૌથી પહેલાં આપણે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો. તો મિત્રો, રહેઠાણના પુરાવામાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ કે જમીનના દસ્તાવેજ, આ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત આપણે જે અરજદાર હોય તેઓનો જાતિનો દાખલો, તેઓનો વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો અને જો તે વ્યક્તિએ વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, સ્વઘોષણા અને એકરારનામું, આમ આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની તારીખ કઈ. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તેના માટેની વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ હશે ત્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે તેની માહિતીમાં આપણે જોઈએ તો જનરલી મિત્રો, જે દર વર્ષે એપ્રિલ મહિનામાં આ યોજના માટે ફોર્મ ભરવાની શરૂઆત થતી હોય છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જે ગત વર્ષનું ન્યૂઝપેપરનું કટિંગ છે તે પણ તમે જોઈ શકતા હશો કે આ દિવ્ય ભાસ્કરનું ન્યૂઝપેપરનું કટિંગ છે. તો 1 એપ્રિલ 2023 રોજ જે અનુસૂચિત જાતિ માટે માનવ ગરિમા યોજનાના ફોર્મ ભરવા માટેની જાહેરાત આવેલી હતી. તો જનરલી આ જ પ્રમાણે દર વર્ષે એપ્રિલ માસની આસપાસ આ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થતું હોય છે અને તે ફોર્મ ભરવા માટેની જાહેરાત આવતી હોય છે. તો આપણે એવી આશા રાખી શકીએ કે આગામી વર્ષ માટે પણ જે એપ્રિલ 2024 ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. તો આમ જે એપ્રિલ 2024 પણ આ વર્ષે જે ફોર્મ ભરવાની શક્યતાઓ રહેલી છે. તો આવનાર જે સમયગાળો છે તેના માટે તમે અગાઉથી જ આ જે કંઈ ડોક્યુમેન્ટ છે તે તમે કઢાવી અને તૈયાર રાખો અને ફટાફટ તમે લાભ લઈ શકો તે માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, આશા રાખું કે માનવ ગરિમા યોજના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લઈ કરજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.